નમસ્કાર મિત્રો, હું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આપણે ભાગ 1 થી 5માં લગભગ 300 થી પણ વધારે પ્રશ્નો વિધાનવાળા અને જોડકાવાળાના પ્રશ્નો જોઈ લીધા, બરાબર. અને આપણે જુનિયર ક્લાર્કમાં જે તકલીફ પડી એ હવે તલાટીમાં ન પડે એટલા માટે આપણે આ સિરીઝ શરૂ કરી હતી, અને એના ભાગ રૂપે આપણે આજે બોનસ વિડીયો બનાવવાના છીએ કે જે ભાગ 6ના રૂપે તમને જોવા મળશે. તલાટી માટે આ ખાસ વિડીયો છે, લગભગ 50 જેટલા પ્રશ્નો લઈને આવ્યો છું અને તે પણ સિલેક્ટેડ છે, બરાબર. એટલે વિડીયોને લાસ્ટ સુધી જોજો, તમને તલાટીમાં 100% ઉપયોગી સાબિત થાય એવા પ્રશ્નો છે. તો ચલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ, સંગીતના મુખ્ય રાગો અને તે કયા સમયે ગાવામાં આવે છે તે વિશેના નીચેના જોડકા ધ્યાને લો. પહેલા આ બાજુ રાગ આપેલા છે અને આ બાજુ સમય આપ્યો છે. પહેલું છે શ્રી, જે રાગ છે એ શરદ ઋતુમાં સૂર્યાસ્તના સમયે ગાવામાં આવે છે. ત્યારબાદ છે દીપક રાગ છે એ રાતના સમયે ગાવામાં આવે છે. મેઘ રાગ છે એ હેમંત ઋતુ ન આવે પરંતુ વર્ષા ઋતુમાં ગાવામાં આવે છે. ક્યારે? વર્ષા ઋતુમાં ગાવામાં આવે છે. ત્યારબાદ છે ભૈરવ રાગ છે એ પ્રાતઃકાળમાં ગાવામાં આવે છે. હિંડોળા જે રાગ છે એ વસંત ઋતુમાં પ્રાતઃકાળે ગાવામાં આવે છે. એટલે કે ખાલી ને ખાલી આ ત્રીજું વિધાન છે મેઘ, એ હેમંતમાં નથી ગાવામાં આવતું, કે જે ત્રણ ન આવતું હોય એવો ઓપ્શન આવે. જો પહેલામાં અહીંયા 3 છે, ત્યારબાદ છે બીજામાં અહીંયા 3 છે, અને ડીમાં પણ 3 છે. જો સીમાં 3 નથી એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. 2023ના વર્ષમાં ગુજરાતમાં પદ્મ એવોર્ડ કોને કોને મળેલ છે? પહેલું છે કે ભાઈ હીરાબેન લોબી, ત્યારબાદ છે હરીશ ખંભાતા, ત્રીજું હેમંત ચૌહાણ અને ચોથું પરેશ રાઠવા. તો ભાઈ હા, બધાને આ મળેલા છે પદ્મશ્રી એવોર્ડ 2023, એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે. હીરાબેન લોબી છે એને સામાજિક કાર્ય માટે મળેલ છે. ત્યારબાદ છે હરીશ ખંભાતા છે એને મરણ ઉપરાંત એમને ઉદ્યોગપતિ છે એટલા માટે એને પદ્મશ્રી એવોર્ડ મળેલ છે. હેમંત ચૌહાણ કલા અથવા તો ભજનિક છે એને પદ્મશ્રી એવોર્ડ મળેલ છે. અને પરેશ રાઠવા છે એ પિઠોરા ચિત્રકલામાં સારું એવું યોગદાન આપ્યું એટલા માટે એને પદ્મશ્રી એવોર્ડ 2023 મળેલો છે. આ ઉપરાંત મહિપતભાઈ કવિ એને કલા ક્ષેત્ર સાથે અને ભાનુભાઈ ચિતારા છે એને કલમકારી ચિત્ર સાથે સંકળાયેલા છે એટલા માટે પદ્મશ્રી એવોર્ડ મળેલા છે. અને ખાસ પદ્મભૂષણ એવોર્ડ, આ વખતનો જે પદ્મભૂષણ એવોર્ડ છે એ કોને મળેલો છે? તો બાલકૃષ્ણ દોશીને મળેલો છે, અને તેનું પણ તાજેતરમાં નિધન થયું હતું, બરાબર. એટલે અને તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો શિલ્પ સ્થાપત્ય સાથે તેઓ સંકળાયેલા હતા, બરાબર. આટલા ફેક્ટ ખાસ યાદ રાખી લેજો, કદાચ આમાંથી એક પ્રશ્ન બની જાય. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ ભાષાઓનો સમાવેશ બંધારણની અનુસૂચિ નંબર 8માં સમાવેશ કરવામાં આવ્યો છે? તો ભાઈ અનુસૂચિ નંબર 8 છે એમાં ભાષા 22 માન્ય ભાષામાં ભાષાઓનો સમાવેશ થાય છે. એમાં જોઈએ કઈ કઈ ભાષાઓનો સમાવેશ થાય. અંગ્રેજી, ડોગરી, કોંકણી, ગુજરાતી, સંથાલી કે સિંધી. તો ભાઈ અંગ્રેજી ભાષાનો સમાવેશ થતો નથી, બાકી આ ડોગરી, કોંકણી, ગુજરાતી, સંથાલી અને સિંધી ભાષાનો સમાવેશ થાય છે. તો એક ન આવતો હોય એવો વિકલ્પ જોઈએ. જો આમાં એક છે એટલે આ ન આવે. ત્યારબાદ છે જો આમાં 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 2, 3 અને અહીંયા જો 4 નથી, અને આમાં જો 2, 3, 4 અને 5 આપેલા છે એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સ્થાપત્યો વિશેના નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું કે ભાઈ તારંગા ખાતે જૈન ધર્મનો પ્રચાર પ્રસાર થયો હતો, સાચું છે, બરાબર. ત્યારબાદ છે ખંભાલીડાની ગુફાઓમાં જૈન ધર્મની નહીં પરંતુ ખંભાલીડાની જે ગુફાઓ છે એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. ત્યારબાદ છે આનું આવે બીજું. ત્યારબાદ છે ઢાંકની ગુફાઓમાંથી બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ વિશેની માહિતી મળે છે, બરાબર. ત્યાંથી આપણને સાચી વાત છે. ત્યારબાદ છે શામળાજી ખાતે બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થયો હતો, કારણ કે ત્યાં આગળ દેવની મોરીનો સ્તૂપ આવેલો છે એટલે આ પણ સાચું બને. ખાલી 2 નો આવતું હોય એવું ઓપ્શન જુઓ. આમાં 2 છે આનું આવે, આમાં 2 છે આનું આવે. ત્યારબાદ છે ફક્ત એક તો ન જ આવે, કારણ કે ઘણા બધા સાચા છે એટલે ઓપ્શન નંબર સી 1, 3 અને 4 સાચા છે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ જુદા પડતા રૂઢિપ્રયોગનો વિકલ્પ પસંદ કરો. પહેલું છે ખાંડ ભરવી, ખાંડ પાથરવી, ખાંડ ખાવી અને ખાંડ પીરસવી. તો ભાઈ ખાંડ ભરવી હોય, ખાંડ પાથરવી હોય, ખાંડ પીરસવી હોય, બરાબર, ખાંડ પીરસવી હોય કે ખાંડ વાપરવી હોય, ખાસ યાદ રાખી લેજો આવા પ્રકારના પૂછાઈ જાય છે પરીક્ષામાં, બરાબર. ત્યારબાદ છે ખાંડ ભભરાવી હોય, આ જે આ હોય આટલાનો મતલબ, બરાબર, એનો મતલબ થાય છે મીઠું મીઠું બોલીને ખુશામત કરવી, બરાબર. અને આ ખાંડ ખાવી એ છે ઓપ્શન નંબર સીમાં, એનો અર્થ થાય છે કે વધારે પડતું સારું અથવા તો રાજી થવા જેવું માનવું એવો અર્થ થાય છે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ.
જુદા પડતા રૂઢિપ્રયોગનો વિકલ્પ પસંદ કરો. પહેલું છે હાથ આપવો, ત્યારબાદ છે હાથ ઝાલવો, હાથ દેવો, બરાબર. આ બધાનો અર્થ થાય છે મદદ કરવી. શું થાય છે? મદદ કરવી. પણ હાથ તાળી દેવી એ અલગ અર્થ થાય છે. હાથ તાળી દેવી એટલે શું થાય? સફાઈથી છટકી જવું, બરાબર. સફાઈથી છટકી જવું એટલે ઓપ્શન નંબર બી અલગ પડે છે. એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ભારતમાં મુખ્ય ઘાટ અથવા તો ખીણોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવો. તો ભાઈ કારાકોરમ તો સૌથી પહેલાં જમ્મુ કાશ્મીરમાં આવે, અહીંયા પણ છે, એટલે લિપુલેખ તો ન જ આવે. ત્યારબાદ છે લિપુલેખ ઘાટ, જો અહીંયા પણ છે. ત્યારબાદ છે બોરઘાટ આવે, ત્યારબાદ પાલઘાટ આવે. એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઇટ આન્સર બનશે. કારાકોરમ છે એ જમ્મુ અને કાશ્મીરમાં આવે, લિપુલેખ ઘાટ છે એ ઉત્તરાખંડ ખાતે આવે, બોરઘાટ છે એ મુંબઈ અને કોને પુણેને જોડે છે, ત્યારબાદ છે પાલઘાટ છે એ કોઈમ્બુતુરથી કોચીનને જોડે છે. એટલે આ રીતનો સેટ થાય છે ઉત્તરથી ને દક્ષિણમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં ફ્લોરસ પાર કયા કયા રાજ્યોમાં મળે છે? પહેલું ગુજરાત, બીજું રાજસ્થાન, ત્રીજું તેલંગાણા, ચોથું આંધ્રપ્રદેશ. નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. તો ભાઈ આ તમામે તમામ જગ્યાએથી આપણને ફ્લોરસ પાર મળે છે, ફ્લોરસ પાર, બરાબર. ગુજરાત, રાજસ્થાન, તેલંગાણા અને આંધ્રપ્રદેશ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અંતર્ગત ચાર મહાનગરોમાં કોનો કોનો સમાવેશ થાય છે? પહેલું સુરત, બીજું દિલ્હી, ત્રીજું ચેન્નઈ અને ચોથું કલકત્તા. તો ભાઈ આમાં સુરતનો સમાવેશ થતો નથી, એની જગ્યાએ કોણ આવશે? મુંબઈ આવશે, બરાબર. આ મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને કોલકાતા છે એ આપણું રાઈટ આન્સર બનશે. એક નહીં આવતું હોય એટલે આનું આવે, આમાં એક છે અને આમાં પણ છે, એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે. આ સુવર્ણ ચતુર્ભુજ યોજના છે, બરાબર, એ જે મુખ્ય ધોરીમાર્ગ છે એ આપણે ચાર ધોરીમાર્ગ છે એને જોડે છે, એટલે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને કોલકાતા આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભાઈ ભારતની મહત્વની પરિયોજનાઓ અને નદીના જોડકા પૈકી કયું કયા જોડકું જોડકા સાચું સાચા છે? જોઈ લઈએ આ પરિયોજના એટલે કે બંધ થાય તો રણજીત સાગર પરિયોજના છે એ રાવી નદીમાં આવે, ત્યારબાદ છે નાગાર્જુન સાગર યોજના પરિયોજના છે કૃષ્ણા નદી ઉપર આવે, ત્યારબાદ છે ભાખડા નગર ડેમ છે પરિયોજના એ સતલજ નદી ઉપર આવે, હીરાકુટ પરિયોજના છે એ મહી નદીનું આવે. જો આ માઇનોર ભૂલ કરી છે મેં, અહીંયા શું આવે? મહાનદી આવે. પરીક્ષામાં આવી ઉતાવળમાં ભૂલ થતી હોય છે એટલે ખાસ યાદ રાખજો. બીજું એક નહીં આવે એટલે કે જો આમાં બીજું છે, અહીંયા પણ બીજું છે અને અહીંયા પણ બીજું છે, એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઇટ આન્સર બનશે, બરોબર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. શહેરો અને તેમાંથી અથવા તો તેની પાસેથી પસાર થતી નદીઓ વિશે નીચેના જોડકા ધ્યાને લો. તો આ બાજુ શહેર આપેલા છે અને આ બાજુ નદી આપેલી છે. તો શ્રીનગર છે એ ઝેલમ નદીના કાંઠે આવેલું છે, તો ભાઈ હા. ત્યારબાદ છે નાસિક છે એ ગોદાવરી નદીના કિનારે આવેલું છે, તો ભાઈ હા, કારણ કે મહારાષ્ટ્રમાં ગોદાવરી નદી પસાર થાય છે. ત્યારબાદ છે અયોધ્યા છે એ સરયુ નદીના કિનારે આવેલી છે, આ બધાને ખબર હોય. ત્યારબાદ છે ઉજ્જૈન છે એ ક્ષિપ્રા નદીના કિનારે આવેલી છે, એટલે કે આ તમામે તમામ જે છે એ જોડકા સાચા છે, એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પહાડ પર વસેલા શહેરો અને સંબંધિત રાજ્યોના જોડકા વિશે નીચેના જોડકા ધ્યાને લો. પહેલું છે મહાબલેશ્વર છે એ મહારાષ્ટ્ર, બરાબર, આ સાચું છે, આ હિલ સ્ટેશનની વાત કરવામાં આવી છે. ત્યારબાદ છે પંચમઢી છે એ મધ્યપ્રદેશમાં છે, સાપુતારા છે ગુજરાતમાં છે, શિમલા ઉત્તરાખંડમાં નથી, હિમાચલ પ્રદેશમાં છે. ક્યાં છે? હિમાચલ પ્રદેશમાં છે, એટલે ચોથું એ ખોટું પડે, એટલે માત્ર એક, બી અને ત્રણ વિધાન સાચા છે, એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ભારતની નદીઓ અને તેની સહાયક નદીઓના જોડકા ધ્યાને લો. પહેલાં આ બાજુ નદી આપેલી છે અને આ બાજુ તેની સહાયક નદી આપેલી છે. તો ભાઈ બ્રહ્મપુત્રની જે સહાયક નદી છે, બરાબર, એ કઈ છે? એ વૈતરણી નદી છે. ત્યારબાદ છે મહાનદી છે, એક જ સેકન્ડો, આપણને પહેલાં ગુજરાતની ખબર હોય, બરાબર. ગુજરાતમાં સાબરમતી નદી વહે છે, એની સહાયક નદી વાત્રક છે. હવે જોઈ લેવાય કે ભાઈ ત્રીજામાં શું આવે? ખ આવે, તો આમાં ઘ છે એટલે આ ન આવે, આમાં ખ છે, આ રાખવાનો છે. ત્યારબાદ છે આમાં ઘ છે અને આમાં ઘ છે, એટલે ઓપ્શન બી આપણા માટે રાઇટ આન્સર બનશે. એક ઉપરથી ને આવી ગયું, પહેલાં આપણને જે આવડતું હોય ને એ ટીક કરી દેવાય. ત્યારબાદ છે આમાં જુઓ બ્રહ્મપુત્રા નદી છે એની સહાયક નદી દિબાંગ અને દિહાંગ નદી છે. ત્યારબાદ છે મહાનદી છે એની સહાયક નદી વૈતરણી અને બ્રાહ્મણી નદી છે. ત્યારબાદ છે કૃષ્ણા નદી છે એની સહાયક નદી તુંગ ભદ્રા સુવર્ણ સિક્તા રેખા, બરાબર, આવી બધી નદી એની સહાયક નદી છે, એટલે આ જોડકું સાચું પડશે ઓપ્શન નંબર બીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ.
ભારતીય શિલ્પ સ્થાપત્ય તથા ચિત્રકલા વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. પેલું કે ભાઈ એલિફન્ટાની ગુફાઓમાં મુખ્યત્વે શૈવ સંપ્રદાયનો પ્રભાવ જોવા મળે છે. ત્યારબાદ છે બીજું કે ભાઈ હમ્પી ખાતે વિરૂપાક્ષ મંદિર આવેલું છે. ત્યારબાદ છે ત્રીજું કે ભાઈ કોણાર્કનું સૂર્ય મંદિર એક કાળા પેગોડા તરીકે પ્રસિદ્ધ છે. ત્યારબાદ છે ચોથું કે ભાઈ બાઘની ગુફાઓમાં બૌદ્ધ જાતક કથાઓના ચિત્રો આપણને જોવા મળે છે. આમાંથી કયું સાચું સાચા વિધાન છે? તો આ તમામે તમામ વિધાન છે એ સત્ય છે, એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે. જુનિયર ક્લાર્કમાં પણ આ જ પેટર્નનો પ્રશ્ન પૂછ્યો, એટલે મેં આ રીતનો એક તલાટીમાં મેં કીધું કઈ રીતનો પ્રશ્ન પૂછાય કે એ રીતનો અમે પ્રશ્ન બનાવેલો છે. બરોબર છે, ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. સિદ્ધરાજ જયસિંહના ચાર મહાન કાર્યોમાં કોનો કોનો સમાવેશ થાય છે? મહાસર, મહાલય, મહાયાત્રા અને મહાસ્થાન. તો ભાઈ આ ચારે ચારનો સમાવેશ થાય છે, એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે. મહાસર એટલે સરોવર, સરોવર એટલે સહસ્ત્રલિંગ તળાવ બંધાયું હતું. મહાલય એટલે રુદ્ર મહાલયનું તેમને બાંધકામ પૂરું કરાવ્યું હતું. મહાયાત્રા એટલે તેમને સોમનાથ યાત્રા, બરોબર, એણે પગપાળા યાત્રા કરેલી હતી. ત્યારબાદ છે મહાસ્થાન એટલે કે તેને દાનશાળા પણ સ્થાપેલી હતી. એટલે કે આ ચારે ચાર વિધાન સિદ્ધરાજ જયસિંહના મહાન કાર્યોમાં સમાવેશ થાય છે, એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા ઉદાહરણોમાં જુદા પડતા કૃદાંતનો પ્રકાર, બરોબર, કૃદાંતનો પ્રકાર આપણે શોધવાનો છે. અને ક્લાર્કમાં આપણને અહીંયા કોનો અલંકારનો પ્રકાર કીધો હતો, હવે કદાચ આ પેટર્નનો પૂછાય કે ભાઈ કૃદાંતનો પ્રકાર જણાવો. તો જોઈએ, એને વાંચેલું યાદ રહેતું નથી. ત્યારબાદ છે એને બહાર મેળો લાગેલો જ હતો. ત્યારબાદ છે મેં લખી વાંચીને તૈયાર કર્યું. ત્યારબાદ છે પરીક્ષામાં બેઠું ન પૂછાયું. બરોબર, કૃદંતમાં કેવું હોય કે જે ક્રિયાપદ હોય એમાં જે એનું કંઈક લાગતું હોય એમાં, બરોબર, આને ઇંગ્લિશમાં જીરંડ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં આને કૃદંત કહેવામાં આવે છે. તો જોઈ લઈએ, જો આમાં આ પરીક્ષામાં આપણે ક્યાં ભૂલ પડી? જુદા પડતા વિકલ્પ કૃદંતનો પ્રકાર જણાવો. આપણે જે મેન આપણે ત્રણ જે હોય ને, આપણે એમ થાય વાંચેલું, લખ્યું, લાગેલો અને પૂછાયું, બરોબર, એટલે આપણને એમ થાય આ એલું એલું છે, એટલે આપણને એમ થાય ભૂત કૃદંત જવાબ આપતો હશે અને આપણે ઉતાવળમાં બી ટીક કરીને આવતા રહીએ. પણ આપણને એમ પૂછ્યું કે જુદા પડતા કૃદંતનો પ્રકાર શોધો. બરોબર, મોટાભાગના વિદ્યાર્થીને અહીંયા જ ભૂલ પડી છે કે ભાઈ જુદા પડતા કૃદંતનો પ્રકાર એટલે આમાં લખી વાંચીને ઈને છે એટલે સંબંધક ભૂત કૃદંત આવે, એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. વંશ અને તેના સ્થાપક વિશે નીચેના જોડકા ધ્યાને લ્યો. તો ભાઈ આ હર્યક વંશ છે એના સ્થાપક પેલું જ છે, બરોબર, બિંદુસારનો આવે, બિંબિસાર આવે, જો માઇનોર જ ભૂલ કરી છે. પરીક્ષામાં આ રીતનું જ હોય છે, બરોબર, એટલે ઉતાવળમાં ઘણા બધા વિદ્યાર્થીને ખોટું પડતું હોય છે. પેલું જો ન આવે, આમાં નથી, આમાં છે, બરોબર, એટલે ઓપ્શન નંબર સી બે, ત્રણ અને ચાર સાચા છે, કારણ કે એમાં પેલું નથી. ગુપ્ત વંશના સ્થાપક શ્રીગુપ્ત, નંદ વંશના સ્થાપક મહાપદ્માનંદ અને ગુર્જર પ્રતિહાર વંશના સ્થાપક નાગભટ્ટ પ્રથમ હતા. બરોબર, આ રીતનું જોડકું સેટ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. અલગ પડતો વિકલ્પ પસંદ કરો. ભારવાચક નિપાત છે જ, તો, પણ, બરોબર, આ ભારવાચક નિપાત છે. સીમાવાચક નિપાત માત્ર, છેક અને તદ્દન, આ પણ બરોબર છે. ત્યારબાદ છે આગળનું છે કે ભાઈ વિનયવાચક છે એ વાહ અને સરસ ન આવે પરંતુ જી આવે, બરોબર છે, દાદાજી, પિતાજી, બરોબર, આ રીતનું. ત્યારબાદ છે પ્રકીર્ણ એટલે કે લટકણિયા જે હોય, બરોબર, ખરું ને, કે ને, આ બધા લટકણિયા પ્રકીર્ણ નિપાત છે, એટલે કે સી વિકલ્પ એક જ અલગ પડે છે, એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે. અને આખે આખો નિપાતનો ટોપિક આ પ્રશ્ન છે એમાં તમારે ક્લિયર થઈ ગયો, બરોબર, હવે નિપાત તમારે જોવાની જરૂર પણ નહીં પડે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભાઈ નીચે આપેલા મહત્વપૂર્ણ દિવસોના જોડકાને ધ્યાને લ્યો. પહેલું કે ભાઈ રાષ્ટ્રીય મતદાતા દિવસ છે એ 25 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. ત્યારબાદ છે બંધારણ દિવસ છે એને આપણે 26 નવેમ્બરના રોજ આપણે ઉજવીએ છીએ. ત્યારબાદ છે મૂળભૂત ફરજ દિવસ આપણે 6 જાન્યુઆરીના રોજ ઉજવીએ છીએ. ત્યારબાદ છે માનવ અધિકાર દિવસ આપણે 10 ડિસેમ્બરના રોજ ઉજવીએ છીએ. એટલે કે આ ચારે ચાર જે છે એ જોડકા સાચા છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાઈ જશે પરીક્ષામાં એ રીતના. આ બધા મેં છે દિવસો બંધારણને રિલેટેડ ખાસ કરીને મેં આ કાઢેલો પ્રશ્ન છે, બરોબર, એટલે ઓપ્શન નંબર ડી આમાં આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ કોલસાના પ્રકારને ઉચ્ચ કક્ષાથી નિમ્ન કક્ષાના સ્તરે ગોઠવો. પેલું છે લિગ્નાઇટ, પીટ, બિટુમિન અને એન્થ્રાસાઇટ. તો આની એક ટ્રીક છે, બરોબર, ઉચ્ચ કક્ષાથી નિમ્ન કક્ષાની આપણે જો વાત કરવામાં આવે તો એની એક ટ્રીક છે. શું છે કે ભાઈ એ બેટા લિપી વાંચ. વાંચનું તો કાંઈ બનતું નથી, એટલે આપણે આમાં જોઈ લઈએ. એ બેટા, એ એટલે એન્થ્રેસાઇટ, બેટા એટલે બિટ્યુમિન, લિપી લી ઉપરથી લિગ્નાઇટ,
અને પી ઉપરથી પીટ્યું, પીટ બરોબર, આ રીતનું છે બરોબર. એટલે આમાં જુઓ કઈ રીતનું શેર થાય છે, તો આમાં જુઓ પહેલાં એન્થ્રેસાઇડ આવે, ત્યારબાદ પહેલાં જુઓ ચાર આવે એટલે એ અને ડી નો આવે, ચાર ચાર આમાં છે, ત્યારબાદ કયો કોલસો આવે, બીટુમીન આવે, એ બેટા બરોબર, એટલે ત્રીજું આવે, જો આમાં એક છે એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે. એન્થ્રેસાઇડ છે એ લગભગ 98% જેટલું કાર્બનનું તત્વ ધરાવે છે, બીટુમીન છે એ લગભગ 86% જેટલું કાર્બનનું તત્વ ધરાવે છે, લિગ્નાઇટ છે એ લગભગ 30%, અને બીટુમીન છે એ 25-28% જેટલું કાર્બનનું પ્રમાણ ધરાવે છે. એટલે ઉચ્ચ કક્ષાથી નિમ્ન કક્ષાના સ્તરે આપણે કોલસાને ગોઠવી દીધા. મિત્રો આગળ વધતા પહેલાં તમને જણાવવાનું કે જો આપણી ચેનલ એજ્યુ એન્જલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ છે એને દબાવી દેજો અને ઓલ પર સેટ કરી દેજો, જેથી આપણે કોઈક નવા વિડીયો મૂકીએ તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જોવા મળે. અને બીજું કે ભાઈ આ વિડીયોને તમે બધા સૌથી પહેલાં લાઇક કરી દો અને જો તમારા મિત્રો તૈયારી કરતા હોય એને આ વિડીયો શેર કરી દો. ત્યારબાદ હવે આગળ વધીએ. જોડકા જોડો, પેલું છે કે ભાઈ લાલા લજપતરાય છે, ત્યારબાદ છે મદન મોહન માલવિયા, એની બે સાઈડ લોકમાન્ય તિલક, અને આ સાઈડ કયા જે પાક્ષિક સાથે સંકળાયેલા હતા અથવા સાપ્તાહિક સાથે એની આપણને જોડ આપેલી છે. તો લાલા લજપતરાય છે એ ધી પીપીલ અને ધી પંજાબી અને ધી પીપીલ અને ધી પંજાબી સાથે સંકળાયેલા હતા, એટલે પહેલાંમાં બી આવે, પહેલાંમાં જોવા આમાં એકમાં જ બી છે, એટલે આપણો રાઈટ આન્સર ઓપ્શન એ જ બની જાય પહેલાં ઉપરથી. ત્યારબાદ છે મદન મોહન માલવિયા છે, એને કયું સાપ્તાહિક શરૂ કર્યું હતું, તો એમણે લીડર નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું, એટલે બીજામાં એ આવે. ત્યારબાદ એની બેસન્ટ છે, એને ન્યૂ ઇન્ડિયા નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું, અને આવું નવું નામ પરથી ને તે બિપિન ચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા અને વંદે માતરમ એ સાપ્તાહિક શરૂ કર્યા હતા. ત્યારબાદ છે લોકમાન્ય તિલક છે, એને ધી પંજાબી અને ધી કેસરી નામના સાપ્તાહિક શરૂ કર્યા હતા. આ ધી કેસરી છે એ મરાઠી ભાષામાં અને ધી પંજાબી છે સોરી ધી મરાઠી છે એ ઇંગ્લિશ ભાષામાં અને ધી કેસરી છે એ મરાઠી ભાષામાં હતું બરાબર છે. લાલા લજપતરાયનું જો આ તમે વાત કરું તો ધી પીપલ છે એક, ધી પીપલ અને ધી પંજાબી બરાબર, આ એમના બે ખાસ એ સાપ્તાહિક હતા, એટલે ઓપ્શન નંબર એ આમાં આપણો રાઈટ આન્સર બનશે. જીસીઆરટી પ્રમાણે આ બધું છે. ત્યારબાદનો છે પ્રશ્ન કે ભાઈ જોડકા જોડો, આ બાજુ લેખક છે અને આ બાજુ તેની કૃતિ છે, તો ભાઈ આપણને કયા મહિલા સાહિત્યકાર આપેલા છે, કેવા મહિલા સાહિત્યકાર, વર્ષા અડલા છે, કુંદનિકા કપડિયા, સરોજ પાઠક અને ઈલા અરબ મહેતાન, આ બાજુ તેની કૃતિ આપેલી છે. તો આપણને બધામાંથી તમને સહેલું પડે એવું વિરાટ ટપકું છે, વિરાટ ટપકું આપણને બધાને ખબર હોય સરોજ પાઠકની કૃતિ છે, એટલે ત્રીજામાં બી આવતું હોય, જો આમાં ત્રીજામાં સી છે, ત્યારબાદ છે આમાં ડી છે અને આમાં એ છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. હવે આના ઉપરથી આપણે જવાબ લાવી દેવાનો કે ભાઈ કઈ રીતનું છે, ત્રીજામાં બી, ત્યારબાદ છે બીજામાં સી, એટલે કે કુંદનિકા કાપડિયા છે એને પરોઢ થતાં પહેલાં આ નામનું કૃતિ લખેલી છે, સરોજ પાઠક તો આપણે વિરાટ ટપકું હતું, ત્યારબાદ છે ઈરા આલમ મહેતા છે એને માટીનું ઘર લખેલું છે, અને વર્ષા અડાલા છે માટીનો ઘર, અને ઈલા આરબ મહેતા એ પરપોટાની આંખ, આ રીતની કૃતિ લખેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે, પેલું કે ભાઈ કરવેરા લગત કાયદા ઘડવા બાબતે રાજ્યો પાસે સમવર્તી અધિકાર ક્ષેત્ર ઉપલબ્ધ નથી બરોબર, આ આ રાઈટ આન્સર બનશે, કારણ કે કેન્દ્ર સરકાર જ કરવેરા ઘડે છે. ત્યારબાદ છે પરંતુ જીએસટી બાબતે 101માં બંધારણીય સુધારા અધિનિયમ 2016 એ ખાસ જોગવાઈ કરીને અપવાદ બનાવવામાં આવેલો છે, આ પણ સાચું છે, કારણ કે રાજ્ય પણ જીએસટીના કાયદા ઘડી શકે છે. ત્યારબાદ છે જ્યાં પુરવઠો રાજ્ય બહાર પૂરો પાડવામાં આવે છે ત્યાં રાજ્યની ધારાસભાએ માલના પુરવઠા ઉપર કર લાગુ ઉપર પ્રતિબંધ છે બરાબર, આ સત્ય છે, કારણ કે રાજ્યનો જે કર લાગે ત્યાં આગળ સંસદ કોઈ ડખો વિશ્વમાં હાથ ન કરી શકે બરાબર, એટલે માત્ર એક બી અને ત્રણ વિધાનો સત્ય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોર્પોરેશન એટલે કે સાર્ક, જો તમને સાર્કનું પૂરું નામ કદાચ પૂછાય છે કે ભાઈ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોર્પોરેશન એટલે કે સાર્ક બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે, પેલું છે કે ભાઈ સાર્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ છે એ ભારતમાં આવેલી છે, આ બધી એની પેટા શાખા છે. ત્યારબાદ છે સાર્ક એગ્રીકલ્ચર સેન્ટર છે એ બાંગ્લાદેશમાં આવેલી છે. ત્યારબાદ છે સાર્ક કલ્ચર સેન્ટર છે એ કોલંબો ખાતે આવેલી છે, આ શ્રીલંકા ખાતેની બરાબર, આ શ્રીલંકામાં આવેલી છે કલ્ચર સેન્ટર. ત્યારબાદ છે સાર્ક એનર્જી સેન્ટર છે એ નેપાળમાં, વિદ્યાર્થી મિત્રોનો પાકિસ્તાનમાં આવે, ક્યાં આગળ આવે, પાકિસ્તાનમાં આવે, એટલે કે ચોથું ખોટું પડે, એટલે કે માત્ર એક બે અને ત્રણ સાચા છે, એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે. જો આ કદાચ પ્રશ્ન
પ્રશ્ન પૂછાઈ જાય. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભારત પાસે છે, એગ્રીકલ્ચરનું બાંગ્લાદેશ પાસે, કલ્ચર છે કોલંબો, અને એનર્જી છે એ પાકિસ્તાન પાસે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? પહેલું કે ભાઈ મતદાન કરવા માટે વય ઘટાડો કરવામાં આવ્યો, પહેલાં હતી 22 થી પાછી 18 વર્ષની કરવામાં આવી 61માં બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ, એટલે કે પહેલું સાચું છે. ત્યારબાદ છે સૌ પ્રથમ પ્રયોગાત્મક ધોરણે ઈવીએમનો ઉપયોગ 1998માં કરવામાં આવ્યો, બરોબર, આ ખાસ ફેક્ટ યાદ રાખજો, પૂછાઈ જશે પરીક્ષામાં. ત્યારબાદ છે સેવા મતદારો એટલે કે સર્વિસ વોટર્સ ને પ્રોક્સી અન્વયે મત આપવાના વિકલ્પની સુવિધા આપવામાં આવી 2003થી, બરાબર, એટલે કે આ પણ સત્ય છે. ત્યારબાદ આમાં જુઓ ઓપ્શન નંબર ડી, આ તમામે તમામ વિધાનો સત્ય છે. ખાસ યાદ રાખજો 61માં બંધારણીય સુધારાથી મતદાનની ઉંમર ઘટાડવામાં આવી. ત્યારબાદ છે 1998માં ઈવીએમનો ઉપયોગ શરૂ થયો અને 2003માં પ્રોક્સી મતદારોની સુવિધા શરૂ કરવામાં આવેલી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું કે ભાઈ પ્રથમ પંચવર્ષીય યોજના હેરડ ડોમર મોડેલ ઉપર આધારિત હતી, બરાબર, આ સાચું છે. ત્યારબાદ છે બીજી પંચવર્ષીય યોજના એ માણી અને રુદ્ર મોડેલ ઉપર નહીં પરંતુ પીસી મહાલ નોબિસ મોડેલ ઉપર આધારિત હતી, એટલે બીજું ન આવે. ત્યારબાદ છે પાંચમી પંચવર્ષીય યોજના ડીડી ધાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી, બરાબર, આ પણ સાચું છે. 1 અને 3 સાચા છે, એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે જોડ કા જોડો, આ સાઇડ છે હિમાલય અને આ બાજુ પર્વતીય ક્ષેત્ર. જો આ પંજાબ હિમાલય ક્ષેત્ર છે, હિમાલય એ ક્યાં આગળ આવે તો સિંધુ નદી અને સતલજ નદી વચ્ચે જે હિમાલય આવેલો છે એ પંજાબ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે આ કુમાઉ હિમાલય છે એ સતલજ નદી અને કાલી નદી વચ્ચેનો જે પ્રદેશ છે એ કુમાઉ હિમાલય કહેવાય. ત્યારબાદ નેપાળ હિમાલય એ કાલી નદી અને તિસ્તા નદી વચ્ચેમાં જે હિમાલય આવે એને નેપાળ હિમાલય કહેવાય. અને અસમ હિમાલય છે એ તિસ્તા નદી અને બ્રહ્મપુત્રા નદી વચ્ચે જે હિમાલય આવે એને અસમ હિમાલય કહેવામાં આવે છે, એટલે કે યોગ્ય રીતે આ જોડી જોડેલી છે, એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઇટ આન્સર બનશે. આ કદાચ પરીક્ષામાં પૂછાય છે તલાટીમાં. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું કે ભાઈ મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદા માર્ગનો કચરો ઠાલવે છે, બરાબર, આ સાચું છે. ત્યારબાદ છે ખોરાકનું રાસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે, બરાબર, આ પણ સાચું છે. ત્યારબાદ છે 3 મુખ્ય રૂપાંતરો પ્રોટીન ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ એ નાના આંતરડામાં થાય છે, બરાબર, આ પણ સાચું છે, એટલે 3 એ 3 વિધાન છે એ સત્ય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો, બરાબર, પહેલું છે કે ભાઈ ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આણંદના મુખી ગરબડદાસ પટેલે ખાનપુરના ઠાકોર જીવાભાઈના સહકારથી કોળી ભીલ અને નાયકડા જાતિના લોકોને ભેગા કરી અંગ્રેજો વિરુદ્ધ સંગ્રામ શરૂ કર્યો હતો, આ પહેલું સાચું છે. ત્યારબાદ છે સંગ્રામ દરમિયાન તેઓ પકડાઈ ગયા હતા અને તેમને અંદામાન ટાપુ ઉપર કાળા પાણીની સજા થઈ હતી, બરાબર, આ પણ સાચું છે. કોને કોને? ગરબડદાસ અને જીવાભાઈને અંદામાન ટાપુમાં કાળા પાણીની સજા થઈ હતી, એટલે બંને વિધાન છે એ સત્ય છે, એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. જૈવિક કચરો ભરવા માટેની અલગ રંગની કોથળીઓ અને સામગ્રીની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે? પર્યાવરણનો પ્રશ્ન છે, 100 એ 100% પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. પહેલું છે કે ભાઈ પીળી કોથળી છે એમાં ચેપી કચરો અને માનવ અંગો લઈ જવામાં આવે છે, બરાબર, લાલ કોથળી છે એમાં કેટેથર અને ઇન્જેક્શન લઈ જવામાં આવે છે, વાદળી કોથળી છે એમાં બધા પ્રકારના કાચની સામગ્રી હોય, અને કાળી કોથળી છે એમાં બ્લેડ અને ધારદારવાળી ધાતુની વસ્તુ છે એ કાળી કોથળીમાં લઈ જવામાં આવે છે, એટલે કે આ તમામે તમામ જે છે એ સાચા છે, બરાબર, ઓપ્શન નંબર ડી આપણા માટે રાઇટ આન્સર બનશે. આવી જ રીતે કચરા પેટીના પણ પ્રશ્ન પૂછાય, લાલ પછી જાંબલી, બરાબર, લીલી, આ રીતનું પણ પૂછાય કે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ગુજરાતની યુનિવર્સિટીની યાદી અને તેના સ્થળની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે નથી જોડાયેલી? પહેલું છે ચિલ્ડ્રન યુનિવર્સિટી છે એ ગાંધીનગરમાં જ આવેલી છે, રક્ષા શક્તિ યુનિવર્સિટી છે અમદાવાદમાં જ આવેલી છે, ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી છે એ નડિયાદ ખાતે જ આવેલી છે, પણ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી છે એ જામનગર જૂનાગઢમાં નથી આવી પરંતુ જામનગર ખાતે આવેલી છે. જો તમને આયુર્વેદ કોલેજ પૂછે, બરાબર, કોલેજ એ પાટણ ખાતે આવે, ક્યાં આગળ આવે? પાટણ ખાતે આવે, એટલા વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ નીચેનામાં કયો ચકાસો? પહેલું કે ભાઈ સુભાષચંદ્ર બોઝનો જન્મ
ઓડિશામાં કટક ખાતે આપણને ખબર છે કે ભાઈ કટકમાં ઓડિશામાં થયો હતો, અને તેઓ આઈસીએસ એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસ પાસ કરનાર પ્રથમ એવો ભારતીય હતા. બરાબર, આ સાચું છે. ત્યારબાદ છે ઈસવીસન 1938ના હરિપુરાના કોંગ્રેસના અધિવેશનના તેઓ પ્રમુખ હતા. આ પણ સાચું છે. ત્યારબાદ છે ચલો દિલ્હી તું મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદ દુંગા, આ સૂત્રો પણ તેમને જ આપેલા છે. ત્યારબાદ છે તેઓએ હિન્દ આઝાદ હિન્દ ફોજના વડા તરીકે કાર્ય કરીને ઘણા વિસ્તારો જીતેલા હતા. બરાબર, આ પણ સાચું છે. એટલે આ તમામે તમામ સુભાષચંદ્ર બોઝ વિશે આ વાક્યો છે, વિધાનો છે, એ સાચા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પંચાયતી રાજ પ્રણાલી બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? પહેલું કે ભાઈ પી કે થંગન સમિતિ છે એ જિલ્લા કલેક્ટર જિલ્લા પરિષદના મુખ્ય કારોબારી અધિકારી હોવા જોઈએ એ રીતની ભલામણ કરી હતી. બરાબર, પી કે થંગન સમિતિ, આ પહેલું સાચું છે. ત્યારબાદ છે વી એન ગાડગીલ સમિતિ છે એ પંચાયતી રાજને મુદત 3 વર્ષની હોવી જોઈએ, આવું નહોતું કીધું, 5 વર્ષની હોવી જોઈએ આ રીતનું કીધું હતું, એટલે બીજું ખોટું પડે. ત્યારબાદ છે જીવીકે રાવ સમિતિ એ જિલ્લા વિકાસ કમિશનના હોદ્દાની નિર્માણ કરવું જોઈએ, આ પણ એમણે કીધેલું. બરાબર, એટલે કે 1 અને 3 સાચું છે, એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? પહેલું છે કે ભાઈ પક્ષીઓ છે એ કાનના બદલે અને કર્ણના છિદ્રો હોય છે. બરાબર, જેના કાનમાં મીંડા, કાનની જગ્યાએ મીંડા, એ મૂકે ઈંડા. બરાબર, એટલે કે જેના મીંડા હોય ઈંડા મૂકે, એટલે કે પક્ષીઓ જો એને કાન ન હોય એટલે મીંડા હોય એટલે એ શું મૂકે, ઈંડા મૂકે. ત્યારબાદ છે સસ્તન પ્રાણીઓ એ છે, સસ્તન એટલે આપણે મનુષ્ય પણ આવે, એ ગરમ લોહીવાળા અને 4 અંગો ધરાવે છે. બરાબર, 4 અંગો ધરાવે છે. ત્યારબાદ છે સરીસૃપ એટલે કે ઢસડાઈને પેટથી ચાલતા એવા, એને કાનને બદલે કર્ણના છિદ્રો હોય છે. બરાબર, સાપને બરાબર કાન નથી હોતા એટલે એ બરાબર એને છિદ્રો હોય, એટલે ત્રીજું પણ સાચું છે. અને ઉભયજીવો છે એ ફક્ત ઈંડું ન મૂકે. બરાબર, ઉભયજીવી છે ઈંડું અને બચ્ચા બંને પણ મૂકી શકે, એટલે 4 ન આવે, એટલે ઓપ્શન નંબર બી 1, 2 અને 3 સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. વિજયનગર સામ્રાજ્યના નીચેના રાજકુલોને કાળક્રમ પ્રમાણે ગોઠવો. તો જોઈ લઈએ, તો પહેલાં જુઓ આવે સંગમવંશ, પછી સાલુ, પછી સંગમ, સાલુ, તુલુ અને અરવિડુ, આ રીતનું બનશે. બરાબર, જુઓ પહેલાં સંગમ, સુલુ, તુલુ અને અરવિડુ. બરાબર, આ રીતનું સંગમ સુલુ તુલુ અને અરવિડુ, આ રીતે આવો ઓપ્શન જુઓ, 4, 4, 2, 1 અને 3 એવો ઓપ્શન નંબર ડીમાં છે, એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? પહેલું છે કે ભાઈ વેદો કેટલા છે? 6 છે. હા, ત્યારબાદ છે ઉપવેદનો જે ઉપવેદ છે એ ગાંધર્વ વેદ છે, આ બરાબર છે, ગાંધર્વ વેદ છે. ત્યારબાદ છે ઉપનિષદ કેટલા છે? 108 છે, આ પણ સાચું છે. સંસ્કાર છે 12 નથી વિદ્યાર્થી મિત્રો, 16 છે. કેટલા? 16 છે, એટલે ચોથું એ ખોટું પડે, એટલે કે 1, 2, 3 અને 4, 4, 3 સાચા છે, એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ નીચેના વંશોને કાળક્રમ પ્રમાણે ગોઠવો. બરાબર છે, તો જોઈ લઈએ પહેલાં કયો વંશ આવે? મૌર્ય, સાતવાહન, પલ્લવ અને ગુપ્ત, આપણને 4 વંશો આપેલા છે, તો એને આપણે ક્રમમાં ગોઠવવાના છે. તો જુઓ આમાં એક ટીક છે, જુઓ આમાં CSK છે એક ગ્રુપ છે. બરાબર, ચેન્નઈ સુપર કિંગ એક ગ્રુપ છે. કોનું છે? મહેન્દ્રસિંહ ધોનીનું ગ્રુપ છે, એટલે કે MS એટલે મહેન્દ્રસિંહ ધોની, અને GP એટલે કે ગ્રુપ, આ એની ટ્રીપ છે. બરાબર, MS GP, એમ એટલે કયો વંશ થાય? મૌર્ય, S એટલે સાતવાહન વંશ, ત્યારબાદ G એટલે ગુપ્ત, અને P એટલે પલ્લવ વંશ. પેલું જુઓ, પેલું મૌર્ય આવશે, એટલે કે પેલું મૌર્ય જુઓ આમાં એક આમાં છે ને એક આમાં છે, એટલે કે સી અને બી વહી જાય. ત્યારબાદ છે એસ એટલે કે સાતવાહન વંશ, એટલે કે બીજું આવશે, પેલું બીજું આમાં છે ને આમાં પણ છે. ત્યારબાદ છે એ જી. બરાબર, જી એટલે ગુપ્ત વંશ, એટલે કે જુઓ 4 આવશે, એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે. મૌર્ય વંશ, સાતવાહન વંશ, ગુપ્ત વંશ અને પલ્લવ વંશ, આ રીતના કાળક્રમ પ્રમાણે થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયા જોડકા સાચી રીતે જોડાયેલા છે? પેલું દાંડિયો પાક્ષિક છે એ નર્મદારા. બરાબર, આ સાચું છે. સંસ્કૃતિ સાથે ઉમાશંકર જેઠાલાલ જોશી સંકળાયેલા છે, પણ પરબ સાથે રાવજી પટેલ નહીં પરંતુ યોગેશ જોશી સંકળાયેલા છે, અને પરબ છે એ સાહિત્ય પરિષદનું મુખપત્ર છે, એટલે 2, 1 અને 2 સાચા છે, એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ.
ભારતીય સંવિધાનની અનુસૂચિઓના ક્રમમાં નીચેના બાબતોને સ્થાન અનુસાર ગોઠવો, બરોબર? સત્તાવાર ભાષા છે ભાષા, બરોબર? અનુસૂચિ આઠમાં આપણે આ જ વિડીયોમાં જોયું, અનુસૂચિ આઠ પ્રમાણે ભાષાઓ બરોબર અલગ, એમાં અંગ્રેજી ભાષા નહોતી આવતી એવો પ્રશ્ન જોયો હતો. ત્યારબાદ છે શપથવિધિ છે અનુસૂચિ નંબર બેમાં જોવા મળે. ત્યારબાદ શહેરી સ્થાનિક અનુસૂચિ બાર, અગિયારમાં ગ્રામીણ, ત્યારબાદ શેરીમાં બાર નંબરની લાગશે, બરોબર? અસમ, મેઘાલય અને ત્રિપુરા એ અનુસૂચિ નંબર છ, સોરી, હા, છ માં લાગુ પડશે, બરોબર? અનુસૂચિ નંબર છ છે એ ભાગ નવની જોગવાઈ લાગુ પડતી નથી, બરોબર? આવું આપણે ક્લાર્કમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયો. એટલે અનુસૂચિ નંબર છ આ છે, બરોબર? એટલે કે જો પેલા બે આવશે, બે પેલામાં બીજું આવશે, બરોબર? એટલે જો ઓપ્શન નંબર બી થી શરૂઆત થાય છે બીજાની, એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે. આ બે, ત્યારબાદ છે છ, ત્યારબાદ છે આઠ અને બાર, બરોબર? આ રીતનું સેટ થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું કે ભાઈ ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના ચૂંટાયેલા નામાંકિત નામ નિયુક્ત બંને સભ્યો ભાગ લઈ શકે છે, બરોબર? આ સાચું છે. ત્યારબાદ છે ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માત્ર સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો ન લઈ શકે, કારણ કે એ એકલ, બરોબર, એકલ પદ્ધતિથી એમની ચૂંટણી થાય છે, એટલે બીજું ખોટું પડે. ત્યારબાદ છે રાજ્યસભામાં તે વખતના તમામ સભ્યો બહુમતીથી પસાર થયેલા પ્રસ્તાવ અને લોકસભાએ સંમતિ દ્વારા ઉપરાષ્ટ્રપતિના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. તો આમાં એક અને ત્રણ વિધાન સત્ય છે. ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ભારતના એટર્ની જનરલ ખાલી જગ્યા શકે છે. પહેલું કે ભાઈ રાજ્યસભા એટલે કે એની સત્તા, બરોબર, રાજ્યસભાની કાર્યવાહીમાં તેઓ ભાગ લઈ શકે, આ સાચું છે. ત્યારબાદ છે રાજ્યસભાની સમિતિમાં સભ્ય બની શકે, આ પણ સાચું છે. રાજ્યસભામાં બોલી શકે પણ મત ન આપી શકે, બરોબર? એટલે કે ચોથું ખોટું પડે. એટલે એક, બે અને ત્રણ સાચા છે. એટલે ઓપ્શન નંબર સી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ભારતમાં નદીઓ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. પહેલું કે ભાઈ સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટના માનસરોવરના તળાવ પાસે અને ભારતના લદ્દાખ ક્ષેત્રમાંથી પ્રવેશે છે, આ સાચું છે. ત્યારબાદ છે ગોદાવરી દ્વીપકલ્પીય ક્ષેત્રની સૌથી મોટી નદી છે, આ પણ સાચું છે, અને તે પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી ઉદ્ભવે છે, આ પણ સાચું છે. પહેલું બીજું સાચું છે. ત્યારબાદ છે કૃષ્ણા નદી ભારતમાં બીજા નંબરના સૌથી મોટા જળ ધોધ શિવ સમુદ્રનો જાણીતો ધોધ છે, બરોબર? આ ખોટું, કારણ કે કાવેરી નદીમાં આ ધોધ પસાર થાય છે અને ત્રીજા નંબરનો ભારતનો સૌથી મોટો ધોધ છે શિવ સમુદ્ર ધોધ, બરોબર? એટલે કે 90 મીટર ઊંચો ધોધ છે, બરોબર? અને ત્રણ એક નહીં આવે, એ ખોટું પડે, કારણ કે કાવેરી નદી આવે, કૃષ્ણા નદી નો આવે. એટલે કે માત્ર એક અને બે સાચું છે. એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ પૃથ્વી સૂર્યની આસપાસના પરિભ્રમણની અસરો બાબતે નીચેના પૈકી કયું કયા વિધાનો સાચું સાચા છે. સૂર્ય જે છે, પૃથ્વી છે એ સૂર્યની ફરતે પરિભ્રમણ કરે એનાથી શું થાય? તો પહેલું, હવામાનની સ્થિતિમાં ઋતુકીય પરિવર્તન આવે, ઋતુ બદલાય, બરોબર? પહેલું સાચું છે, તલાટીમાં પૂછાઈ ગયેલો છે આ પ્રશ્ન. ત્યારબાદ બીજું કે ભાઈ દિવસ અને રાતની લંબાઈમાં પરિવર્તન થાય, આ પણ સાચું છે. ત્યારબાદ છે દિવસ અને રાતનું નિર્માણ ન થાય, લંબાઈમાં ફેરફાર થાય. ત્યારબાદ છે સમુદ્રના પાણીની ગતિનું નિર્માણ, આ પણ ન થાય. ભરતી અને ઓઢ છે એ તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણથી થાય, એટલે ચોથું પણ ન આવે. એટલે માત્ર એક અને બે વિધાન છે એ સત્ય છે. એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ નદીઓ અને રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. પહેલું છે કે ભાઈ કોશી નદી જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન પૂર્વ સીમાએ આડી રેખાથી ઓળંગે છે. ત્યારબાદ છે દિફલુ નદી છે એ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થાય છે. ત્યારબાદ છે ત્રીજું કે ભાઈ નુગુ નદી છે એ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થાય છે. અને ચોથું છે કૃષ્ણા નદી છે એ વેંકટેશ્વરા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતી નથી. વેંકટેશ્વરા જે છે રાષ્ટ્રીય ઉદ્યાન એ તો આંધ્રપ્રદેશમાં આવે, અને કૃષ્ણા નદી તો છેક તમિલનાડુ સાઈડ હોય છે. એટલે ચોથું વિધાન ખોટું પડે. એટલે કે માત્ર ને માત્ર એક, બે અને ત્રણ વિધાન છે એ સાચા છે, બરોબર છે? એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચેની યાદી એક અને યાદી બે સાથે જોડો. પહેલી યાદીમાં આપણને અભયારણ્ય આપેલા છે અને બીજી યાદીમાં જિલ્લા આપેલા છે. તો જોઈ લઈએ, રતન મહાલ ડીશ અભયારણ્ય છે એ ક્યાં આગળ આવે? તો એ દાહોદ ખાતે આવે, બરોબર? પૂર્ણા એ નવસારી ડાંગ ખાતે આવે, પૂર્ણા ડાંગ. ત્યારબાદ સુલપાણેશ્વર નર્મદા ખાતે આવે, અને હિંગોળગઢ જે છે એ જસદણ વિછા તાલુકામાં રાજકોટ જિલ્લામાં આવે, આ રીતનું છે, બરોબર? ચોથામાં ડી આવે, ચોથામાં ડી જો આમાં નથી, આમાં છે, આમાં એ અને બીમાં ડી છે, બરોબર? ત્યારબાદ રતનમહાલ છે એ દાહોદમાં આવે, પહેલામાં બી આમાં નથી. એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ.
નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પેલું કે ભાઈ હિમાલય પર્વતમાળાની સૌથી ઉત્તરની પર્વતમાળા કેન્દ્રીય હિમાલય કે જે હિમાદ્રીના નામે ઓળખવામાં આવે છે આ સાચું છે. ત્યાર પછી હિમાલય પર્વતમાળાની સૌથી દક્ષિણની હારમાળા બાહ્ય હિમાલય અથવા તો શિવાલિક હારમાળા તરીકે ઓળખાય છે આ પણ સાચું છે. ત્યારબાદ છે ત્રીજું અંતરિયાળ એટલે કે ઇનર હિમાલય કે જેને નિમ્નસ્તર હિમાલય કહેવામાં આવે છે અને હિમાચલ હારમાળા તરીકે ઓળખવામાં આવે છે આ પણ સાચું છે બરાબર. એટલે ઓપ્શન નંબર સી ત્રણે ત્રણ વિધાન છે એ સત્ય છે અને જીસીઆરટી પ્રમાણે આપેલા છે બરાબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? પેલું કે ભાઈ કાર્ટાજેના પ્રોટોકોલ છે એ જૈવ વિવિધતા પરનું સંમેલન છે આ સાચું છે બરાબર. ત્યારબાદ છે રિયા જે સમિટ છે એ પર્યાવરણ વિકાસ માટેનું આ સમિટ છે બરાબર આ પણ સાચું છે. કિગાલી સંમેલન છે એ નાગોટા પ્રોટોકોલનું આવે પરંતુ કયો પ્રોટોકોલ આવે? મોન્ટ્રિયલ પ્રોટોકોલ આવે. કયો આવે? મોન્ટ્રિયલ પ્રોટોકોલ આવે બરાબર. એટલે ત્રીજું ખોટું પડે એટલે એક અને બે વિધાન છે એ સત્ય છે. ને આવું બધું છે પર્યાવરણનું યુપીએસસી લેવલના જે જૂના પ્રિલિમના પેપર તમે જોઈ લેજો. આ પ્રોટોકોલને સંમેલન છે યુપીએસસી પ્રિલિમમાં પૂછાય છે એટલે આપણે આ તલાટીમ ક્લાર્કમાં આવા પ્રશ્નો હવે પૂછાવા મળ્યા. જુઓ આ રીતનું હવે એકાદો એવો પ્રશ્ન હોય 10 થી 15 એવા પ્રશ્નો હોય બરોબર આપણે સ્કીપ જ કરવો પડે પેપરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પેલું કે ભાઈ રામસર સંમેલન હેઠળ ભારત સરકારના ભાગે ભારત વિસ્તારમાં આવતી તમામ આદ્રભૂમિ એટલે કે વેટલેન્ડનું રક્ષણ અને જાળવણી કરવી ફરજિયાત છે બરાબર આ સાચું છે. રામસર સાઇટ હોય સંમેલન હોય એમાં. ત્યારબાદ છે બીજું ભારત સરકાર દ્વારા વેટલેન્ડ સંરક્ષણ નિયમો 2010 રામસર સંમેલનની ભલામણનો આધારે ઘડવામાં આવ્યો હતો બરાબર આ પણ સાચું છે. ત્યારબાદ બીજું કે ભાઈ વેટલેન્ડ 2010નો નિયમ છે એ સત્તાધિકાર દ્વારા નિયત કર્યા પ્રમાણે વેટલેન્ડના પ્રવાહ વિસ્તાર અથવા આવરા ક્ષેત્રને આવરી લેવામાં આવે છે બરાબર આ પણ સાચું છે. એટલે ઓપ્શન નંબર એક બે અને ત્રણ સાચા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. માનવ શરીર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું કે ભાઈ મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુ ધરાવે છે બરાબર આ સાચું છે. ત્યારબાદ બીજું કે ભાઈ પરિધિ ચેતાતંત્ર છે એ ચેતાઓનો જ્ઞાનતંતુની ગ્રંથિઓનો કે જે મગજ અને કરોડરજ્જુમાં હોય છે આ ખોટું પડે બરાબર બીજું નું આવે. ત્યારબાદ છે લસિકા તંત્ર લોહી અને પેશી વચ્ચેનું પ્રવાહીને સંતુલિત કરે છે લસિકા તંત્ર આ સાચું છે. એટલે કે પહેલું અને ત્રીજું સાચું છે એટલે ઓપ્શન નંબર ડી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ તો મિત્રો આ હતો આજનો વિડીયો. કેવો લાગ્યો આજનો વિડીયો તમે તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવી શકો છો. 50 પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોયા હતા બરોબર છે. આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દેજો. મેક્સિમમ તલાટીની તૈયારી કરતા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. આવા નવા વધુ વિડીયો માટે આપણી ચેનલને જોવું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મળીએ. જય હિન્દ જય ભારત વંદે માતરમ.